માટે લોકોને આમતેમ કરીને તમે બધા જાણો છો હું પણ ગુનો કરીશ તો મારે પણ સજા ભોગવવી પડે નમસ્કાર સૌરાષ્ટ્ર આપનું સ્વાગત છે ગઈકાલના કમલમ ખાતે નર્મદા જિલ્લાના એમ કહેવાય ને કે હજારોની સંખ્યામાં કાર્યકરો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે તેમાં ખાસ કરીને નર્મદા જિલ્લો છે એ આદિવાસી બેલ્ટ છે અને આદિવાસી બેલ્ટમાંથી હર્ષદ વસાવા જેવા સક્ષમ નેતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને એ જોડાણા એ વખતે એમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એક પ્રેસ કોન્ફરન્સ કમલમ ખાતે કરી હતી અને કમલમ ખાતે એ પ્રેસ કોન્ફરન્સની અંદર હર્ષદ વસાવા અને ચૈતન વસાવા વિશે અમુક સવાલો પૂછવામાં આવ્યા હર્ષદ વસાવાએ એવું કીધું કે ચૈતર વસાવા એ ચતુર વ્યક્તિ છે બાકી કાયદો કાયદાનું કાયદાનું કામ કરશે પણ ભૂલ કરી હશે તો એને કાયદાની ચાલવું પડશે અને કાયદો નિયમો પ્રમાણે જો આપણે ઉલ્લંઘન કરીએ તો એની સજા આપણે ભોગવવી પડે આમ કરી અને એ વાતને પૂરી કરે ત્યાં સુધીમાં બાકીના ભાજપના લોકોએ પ્રેસ કોન્ફરન્સને પૂર્ણ જાહેર કરી દીધી અને બીજા કોઈ સવાલનો હર્ષદભાઈ વસાવાનો સામનો ન કરવો પડે

આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો સેવા કરવાનો મોકો મળ્યો તો એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટા ભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે એ પછી જ્યારે આપણે એનાથી વિશેષ જોઈએ છીએ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આખા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ કે આદિજાતિ આયોગના પણ હું મેમ્બર તરીકે કામગીરી કરી છે આખા ભારત દેશની પરિભ્રમણ પણ કરી છે એ દરમિયાન જોતા અમને લાગે છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે આદિવાસી વિસ્તારોની અંદર જે કામો કરી રહ્યા છે એનાથી આજે આખા સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજ આદરણીય નરેન્દ્રભાઈના પડખે છે અહીંથી વિશેષ આપે બીજી વાત પણ કરી ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારેય પણ બીજો વિચાર ન કર્યો નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે અને આજે આદરણીય સી આર પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે છવ્વીસ બેઠક લોકસભાની જીતવાની છે એની સાથે પાંચ લાખ મતની લીડતી જીતવાની છે ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેડની અંદર ચાર જે અનામત સીટ છે ટ્રાઇબલની હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે આ પાંચે પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારા તે જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટિલ સાહેબનો તો સંકલ્પ છે કે પાંચ લાખ પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ

આપણે જ્યારે સંવિધાનની વાત કરીએ છીએ તો સંવિધાનની ઉપર તો કોઈ છે નહીં તો આપણે જ્યારે નિયમ તોડીશું તો એનું ફળ આપણે ભોગવવું પડે છે